કડોદરા નગર મધ્યથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે તેમજ કડોદરા નગર મધ્યથી ઉત્તર તરફ રાજસ્થાન તેમજ દક્ષિણ પૂર્વ તરફ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો ધોરીમાર્ગ હંમેશા ધમધમતો રહે છે જે કડોદરા નગરને સુરત શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઓળખીએ તો ખોટું નથી તેથી આસપાસ પ્રસ્થાપિત થયેલા ઔદ્યોગિક એકમોને કારણે શહેરના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ પરિબળ મનાય છે સુરત તેમજ બારડોલીને જોડતા માર્ગો પર 4-5 શોપિંગ સેન્ટરો આવેલા છે જેમાં ખાનગી હોસ્પિટલો ખાનગી બેંકો તેમજ તેમના એટીએમ મશીન સેન્ટરો આવેલા છે જેની સાથે નાગરિકોને દરેક જાતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેવી તમામ દુકાનો પણ અહીં પર ઉપલબ્ધ છે જેથી સ્વાભાવિકપણે રોજબરોજની આર્થિક વ્યવહારની ગતિ અહીંયા ખૂબ રહે છે જ્યારે મિલ કામદારોના પગાર પણ ડાયરેક્ટ બેંક મારફતે ખાતેદારોના ખાતામાં જમા થાય છે તેવા સમયે બેંકો અને તેને સંલગ્ન તમામ એટીએમ સેન્ટરો પર રોકડ રકમની માત્રા પણ એટલી જ વધુ હોય તે સ્વાભાવિક છે ત્યારે આર્થિક રીતે ધમધમતા રહેતા કડોદરા નગર સ્વાગત કોમ્પ્લેક્સ ખાતે એટીએમ મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જોકે કોઈ પણ જાતની લૂંટ બનતા પામી ન હતી પરંતુ જ્યાં આગળ સિક્યોરિટી નામે મીંડું જણાય હતું તેમજ આશ્ચર્ય બાબત તો એ છે કે જેની ફરિયાદ પણ નહીં કરાતા બેંક મેનેજમેન્ટ તેમજ તેને સંલગ્ન જે તે એટીએમ મશીન મેનેજમેન્ટ એજન્સીની ગંભીર બેદરકારીની ચર્ચા નગરજનોમાં થઈ રહી છે વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 10 દિવસ અગાઉ કડોદરા નગરપાલિકાના બાજુના ભાગે જ અડીને આવેલા સ્વાગત કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટર ખાતે આઈસીઆઈસીઆઈ બેંક એટીએમ સેન્ટરને તસ્કરો દ્વારા ગેસ કટરથી તોડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ 1-1.5 ફૂટ કપાયા બાદ કોઈક આવી પહોંચતા તસ્કરો ગેસ સિલિન્ડર સહિતનો સામાન મૂકી નાસી છૂટ્યા હતા જેથી કહી શકાય કે મોટી રોબરી થતા અટકી હતી પરંતુ જે રીતે 10 દિવસ અગાઉ આવી ગંભીર ઘટના બની હતી તેમ છતાંય બેંક મેનેજમેન્ટ કે જે તે એટીએમ એજન્સી દ્વારા ફરિયાદ દાખલ ન કરાતા વિસ્તારમાં અનેક તર્ક વિતર્કો ફેલાયા છે ત્યારે બીજી તરફ એટીએમ સેન્ટર ખાતે કોઈ જાતની સિક્યોરિટી તેમજ સીસીટીવી કેમેરા પણ નહીં હોવાને કારણે વિકસિત નગરના એજ્યુકેટ નાગરિકોમાં અનેક સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે કેતન પટેલનો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ ચલથાણ